નમસ્કાર જૂન બે હજાર ચોવીસથી રાજ્યની શાળાઓમાં ઉલ્લાસમય શિક્ષણનું નિર્માણ થાય અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણમાં બાળકોને રસ પડે તે પ્રકારની અભ્યાસ સામગ્રી આપવામાં આવી રહી છે અભ્યાસ સામગ્રી ઉપરાંત વિશેષ માવજત લઈને એક સંસ્કૃત સોપાનમ નામની નાનકડી ગજવામાં રાખી શકાય એવી પુસ્તિકા ધોરણ છ સાત આઠ ના બાળકોના સીધા ઉપયોગ માટે આપવામાં આવી રહી છે ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર પણ દ્વિતીય ભાષા તરીકે હિન્દી અને અંગ્રેજીની સાથે સંસ્કૃતને પણ મહત્વ આપવાની વાત છે સંસ્કૃત વિષય ઔપચારિક રીતે પણ ધોરણ ધોરણસરથી અમલમાં આવે છે ત્યારે બાળકોને મજા પડે રોજબરોજના ઉપયોગમાં આવતા શબ્દોનો બાળક ઉપયોગ કરે સંસ્કૃતમાં ઉપયોગ કરે જાણે એની આજુબાજુના વિદ્યાર્થીઓ પણ જાણે એ પોતાના ઘરે ગયા પછી પણ એનો ઉપયોગ કરે તો ઘરના સભ્યો પણ જાણે તો નાના નાના શબ્દોથી આપણી દેવ ભાષા સંસ્કૃત ઘરમાં બોલાતી થાય શાળામાં બોલાતી થાય વર્ગખંડમાં પણ બોલાય એવા શું હેતુસર આ પુસ્તિકા બનાવવામાં આવી છે એ પુસ્તિકાની અંદર લગભગ પચીસેક જેટલા અલગ અલગ વિષયના શબ્દો આવરી લેવામાં આવેલા છે શાકભાજી છે પ્રાણી છે શુભેચ્છા છે સંખ્યા છે માનો કે બેસવું તો ઉપવિશ ઉભા થવું તો ઉત્તિષ્ઠ ઝડપી ચાલો તો આવી નાની નાની સંજ્ઞાઓને પણ આમાં દર્શાવવામાં આવી છે હું માનું છું આ પુસ્તક ખૂબ બાળક માટે બાલ ભોગ્ય બનશે આ પુસ્તક અમે પ્રસિદ્ધ કરી રહ્યા છીએ એવી જાણકારી મળતા પણ જુદી જુદી સંસ્થાના લોકોની પણ એક ડિમાન્ડ આ પોકેટ બુક માટે આવી રહી છે ત્યારે દેવભાષા સંસ્કૃત વર્ષોથી પુરાણોથી બોલાતી ભાષા દેવો જે ભાષામાં પ્રયોગ કરતા હતા એ ભાષા જ્યારે આજે અભ્યાસક્રમમાં છે ત્યારે બિલકુલ હળવી રીતે સાહજિક રીતે ભારેખમ ન લાગે એ રીતે શીરો જે રીતે ગળામાં ઉતરી જાય સરસ રીતે એ પ્રકારે સુલભ બને એ પ્રકારે આ સંસ્કૃત સોપાનમનું નિર્માણ સમગ્ર શિક્ષાની અમારી ક્વોલિટી એનેજમેન્ટ સેલની ટીમ એસપીડીસીના માર્ગદર્શન નીચે બનાવવામાં આવેલી છે એ બાળકો માટે ખૂબ ઉપયોગી નિવડશે એવી શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ ભારત માતા જય